નમસ્કાર મિત્રો, તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ધરમપુરના ઉગતા ગામમાં. ઉગતા ગામમાં આવેલા હિડન વોટરફોલ્સ છે. અને મિત્રો સૌથી પહેલાં કે આપણી ચેનલમાં હજુ ઘણા બધા ધરમપુરના વિડીયો આવશે, તો તેના માટે આપણે કંઈ જ કરવાનું નથી, ચેનલને શેર કરી દેવું, સબસ્ક્રાઈબ કરી દેવું અને વિડીયો ગમી જાય તો લાઇક પણ કરી જ દેજો. આ વોટરફોલ્સની નજીક જવા માટે તમારે પગપાળા 3-4 કિલોમીટર જવું પડશે અને અહીં જવા માટે તમારે સ્થાનિક લોકોની સહાય લેવી પડશે. ધરમપુરથી ઉગતા લગભગ 12-13 કિલોમીટર થઈ જાય છે અને ત્યાં જશો એટલે તમને મનમોહક દ્રશ્યો અને સુંદર પર્વતમાળાઓના દ્રશ્યો પણ જોવા મળે. તો તમે મિત્રો આખો વિડીયો જોજો એટલે તમને કઈ જગ્યાએથી ક્યાં જવું એ તમને આખા વિડીયોમાં ખબર પડી જશે. મિત્રો ધરમપુરમાં તમને જ્યાં જશો ત્યાં વોટરફોલ્સ જોવા મળશે, પણ અમે કંઈક અલગ જગ્યાએ જતાશે અને તમને જે જગ્યા બતાવીશું તે કદાચ તમે આજ સુધી નહીં જોઈ હશે. અને મિત્રો અહીં તમે આ જોશો ડુંગરો, તો તમને એવું ફીલ થશે કે માનો ડુંગરો પણ લીલી ચાદર ઓઢી લીધી હશે એવું લાગે. અને મિત્રો ચોમાસામાં તો આ વિસ્તારની વાતો જ શું કરીએ, તમે જોશો તો મન પ્રફુલ્લિત થઈ જશે. ત્યાં સુધી જવાનું 3-4 કિલોમીટર થાય છે એવું કહે છે અહીંયાના સ્થાનિક રીતેશભાઈ. અને તમે આખો વિડીયો જોજો, જબરજસ્ત નજારો છે, એડવેન્ચરર છે. અને ધરમપુરમાં તો તમે આવો ધોધી નહીં જોયો હશે અને કદાચ તમે આવો તો એમેઝોન બધું ભૂલી જાઓ, એની બધી યાદ આવી જાય. અહીંથી લગભગ 3-4 કિલોમીટર ચાલવું પડશે. મિત્રો આપણે કશે પણ ગયા હશે પ્રકૃતિને નુકસાન ન પહોંચાડવું અને આપણે પણ જે પણ કચરો લઈ ગયા હશે પોતે પોતાની થેલીમાં ભરી લઈ જવું. પહેલાં તો અમે પણ વિચાર્યું હતું કે નજીક જ હશે, પણ પછી ખબર પડી ચાલતા ચાલતા જાય. મિત્રો મોનસૂનની રાહ જોઈને બેઠા ખેડૂતોએ પોતાના ખેતરોમાં રોપણી કરી દીધી હશે એવું લાગે છે. અમારા કરતાં અમારા મિત્ર પ્રતિકભાઈને વધારે પડતો જ કંઈક કષ્ટ લેવો પડ્યો.
હજી તો તમે આખો વિડીયો જોતા જાઓ, મસ્ત મસ્ત નજારાઓ જોવા મળશે. અને ધરમપુરમાં સોળે કલાએ ખીલી ઉઠેલા રણિયામણા ડુંગરો પણ તમને જોવા મળશે. અને ધરમપુરની બધી જગ્યાઓ કરતાં કંઈક અહીં અલગ જ નજારો જોવા મળ્યો અમને. બધા વિડીયો કરતાં લગભગ વધારે પડતો ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે. મિત્રો, જેમ જેમ અમે આગળ જતા ગયા તેમ તેમ અમને વોટરફોલ્સ જોવાની વધારે પડતી ઉત્સુકતા આવી. કારણ કે મિત્રો, રિયાલિટી અને વિડીયો કંઈક અલગ જ અનુભવ કરાવી જાય છે. મિત્રો, નેચરનો અવાજ સાંભળો એટલે તમને કંઈક અલગ જ ફિલિંગ આવશે. મિત્રો, આપણી ટીવી શોમાં ડિસ્કવરી ચેનલની અમને યાદ આવી ગઈ. અને જેમાં તમે મેન વર્સિસ વાઇલ્ડના ભાગો તો તમે બધા જોયા જ હશે. એવો જ કંઈક અમને નજારો જોવા મળ્યો અને ફીલ થઈ. અને મિત્રો, આગળ આગળ જોતા જાઓ, વિડીયોમાં ખરી મજાઓ આવશે. હવે અને હવે આ નજારો જોઈને એવું લાગવા માંડ્યું કે મંજિલના ઘણા જ નજીકમાં છીએ. હા, હિદા જાહે તો દોતમલ હે. ટ્રેકિંગના સમયે રસ્તો ભૂલી જાઓ તો આવી પણ પરિસ્થિતિઓ આવીને ઊભી રહે છે. આ ઝાડો બાજુથી આવ, મોટો ઝાડો. આવેલું છે અને આ વખત વધારે બોલવાનું નથી, કેમ કે અમે ખૂબ જ થાકી ગયેલા છે ને. બહુ 2-3 કિલોમીટર ચાલ્યા છે, હજુ તો આનાથી મોટો ધોધ છે. ચાલો બતાવીએ, ચાલો બતાવીએ તમને. મિત્રો, અહીંની ખૂબસૂરતી જોઈને મનમાં એવું ફીલ થાય છે કે કાશ આવું જ બારે માસ રહેતે તો કેટલું સારું. આપણે અહીંયા જવાનું છે, મસ્ત છે ધોધ. તો મિત્રો, ફાઇનલી અમે આ ડેસ્ટિનેશન પર આવી ગયા.
તો તમે નજારો જોઈ લીધો છે ને, આવા જ એડવેન્ચરર અને વિડીયો જોવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકવાની છે અને લોકો જોડે શેર બી કરજો. તો મિત્રો, અહીં સુધી તમે વિડીયો જોયો તો તમારો ખૂબ આભાર, અને આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો, શેર બી કરી દેજો અને લાઈક પણ કરી જજો. વિડીયો જોજો, તમને મજા આવશે. ફૂલ્લી એડવેન્ચરલ વિડીયો છે અને આપણા પત્તુ પટેલ પણ ચાલતા નહીં હતા, મજા આવી ગઈ એને પણ લઈ આવ્યા, મજા આવી ગઈ. ઓકે, જબરજસ્ત વિડીયો છે, એક આટા જોજો તમે પણ ધરમપુરનો આ નજારો. વરસાદ મેં ગયે થે એમ કહેવાનું.